नमस्कार विद्यार्थी मित्रों, उधना एकेडमी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला तरफ थी हूँ पटेल निमिषा आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण, आपणे आ पर्यावरण विषय में पांचमो पाठ भणी रह्या छीए, जेनुं नाम छे अनिता अने मधमाखीओ। आपणे तेनो अंतिम पड़ाव एटले कि भाग त्रण, जे पाठनो अंतिम पड़ाव छे, ते हवे भणवा जई रह्या छीए। विद्यार्थी मित्रों, आपणे शरूआतमां पाठमां जोयुं के अनिता नामनी एक छोकरी छे, जे बिहारना मुजफ्फर जिल्लाना बोचाहा गाममां रहे छे। तेना माता पिता तेने भणावा मांगता नथी, छतां पण अनिता छे घणो संघर्ष करीने पोतानुं भणवानुं शरू करे छे। एना भणवानुं शरू करवामां एना शिक्षक एने पूરેપૂરો सहकार आपे छे। एना शिक्षक पण एना माता पिताने समझावे छे कि शिक्षण केटलुं महत्वनुं छे अने एना माटे बिलकुल पैसा आपवानी जरूर नथी। अने आ बाबते एना माता पिता राजी थाय छे अने अनिताने भणवा माटे शाळाए मोकले छे। पोतानो शाळानो खर्च उपाड़वा माटे अनिता शुं करे छे, गामना केटलाक बाळकोने भणावानुं शरू करे छे, जेना कारणे एना भणवानो जे खर्च छे ए पोते उचके छे, पोताना माता पिता पर ए आधार राखती नथी। पछी ए शुं करे छे कि एने ख्याल आवे छे कि अमारा गाममां लीचीना वृक्षो घणा छे अने एना कारणे अहींना लोको मधमाखी उછેર એટલે કે મધનો વ્યાપાર કરે છે, એમાં એમને સારું એવું વળતર મળે છે, એટલે એ પણ વિચાર કરે છે કે ચાલો હું પણ મધમાખીનો ઉછેર કરું। અને એવી રીતના એ શું કરે છે કે સૌપ્રથમ સરકાર તરફથી જે તાલીમ વર્ગો ચાલે છે એ તાલીમ વર્ગોમાં ભાગ લે છે અને ત્યારબાદ એ તાલીમ વર્ગ પૂરી કરીને એ પોતે 2000ની એક પેટી આવે છે આ મધમાખીનો ઉછેર માટેની, એ વસાવે છે, એ જે ટ્યુશન કરાવે છે એટલે કે જે બાળકોને ભણાવે છે એમાંથી એ થોડા થોડા કરીને 5000 રૂપિયા ભેગા કરે છે અને એમાંથી 2000ની કુલ બે પેટી ખરીદે છે અને મધમાખીનો ઉછેર શરૂ કરે છે, બરાબર ને, જે આપણે આગળ ગઈ વખતે જોઈ ગયા હતા। અને બાકીના જે 1000 રૂપિયા હતા તેમાં મધમાખીઓ જે ચાસણી બનાવે છે તેના માટે ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખા રાખવાની જે દવા આવે છે તે પણ એ રાખે છે, જે આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ। પછી આપણે આગળ જોયું હતું કે મધમાખીઓ છે એમનો ઉછેરનો સારામાં સારો સમય કયો, તેમાં આપણે પહેલાં જોયું હતું કે જે લીચીના વૃક્ષ છે એની ઉપર ફેબ્રુઆરીમાં શું આવે છે, ફૂલો આવે છે, અને જ્યારે ડિસેમ્બર સુધી સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો અને ડિસેમ્બર સુધીમાં ઘણી બધી માખીઓ ભેગી થઈ જાય છે, બરાબર ને, એટલે કે આ સમય એવો છે કે જેમાં મધમાખીઓનો ઉછેર સારો એવો થઈ શકે છે, તો એ જ સમય એમણે સાચવી લેવાનો હોય છે। અનિતાએ એવું જ કર્યું અને મધમાખીનો સારો એવો એણે ઉછેર કર્યો અને એના જ કારણે શું થયું કે એણે પોતાની બે પેટીથી શરૂ કરનારી અનિતા આજે એની પાસે 20 પેટીઓ છે મધમાખીની અને એ કુલ 40000 સુધીના પૈસા એ મેળવે છે। આપણે અહીં આટલું જોયું હતું, હવે આપણે આગળ જોઈએ અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે। તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે। ઘણી વખત લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં અનિતાએ આપણે આગળ વાત કરી કે અનિતાએ પોતાના ગામના લોકોને સમજાવ્યા કે તમે તમારી છોકરીઓને ભણવા મોકલો, તમારા બાળકોને ભણવા મોકલો, શિક્ષણ કેટલું મહત્ત્વનું છે। હવે ગામમાં સભા ભરે છે, બરાબર, ત્યાં લોકોને સમજાવે છે, હા, કેટલાક એવા લોકો હોય છે જેની મજાક ઉડાવે છે કે આ તો અમથાળ ખોટા સમયને બરબાદી કરે છે, ભણી લીધું એટલે મોટી હોશિયારી મારે છે, આમ છે તેમ છે, બધું ગમે તેમ પણ બોલતા એને, પરંતુ એને ખબર છે કે જ્યારે આપણે કોઈ કામ સારું કરવા જઈએ છીએ તેમાં જો કોઈ અડચણ આવે તો સમજવું કે આપણે સાચા રસ્તા પર છીએ, એવું કહેવાય છે। એટલે અહીં અનિતા જે હતી એ પણ સાચા માર્ગે જઈ રહી હતી અને સારું કાર્ય કરી રહી હતી, એટલે એને રસ્તામાં ઘણી બધી અડચણ આવે છે, છતાં પણ એ ક્યારે પણ પોતાના કામથી વિપરીત જતી નથી અને પોતાનું કામ પૂર્ણ કરીએ જ રહે છે। આગળ જોઈએ, અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત
આપી શકે. શું કહે છે કે અનિતાને શું બનવું છે કે એને જેના ગામમાં જે વ્યવસાય સારો એવો ફેલાયો છે કે જે મધ બનાવવાનું, એમાં જ એને મોટો વ્યાપાર મોટી વ્યાપારી બનવું છે. અને જે લોકો આ કાર્ય કરે છે, જે લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, એમને મધની જે સાચી કિંમત છે, જે પૂરતી કિંમત છે, એમને અપાવી શકે એ જ એનું મુખ્ય કામ છે. આગળ જોઈએ આપણે. આગળ આપણને પ્રશ્ન પૂછ્યા છે કે શોધી કાઢો, અનિતા અને ગામના બીજા લોકોને 1 કિલોગ્રામ મધના 35 રૂપિયા મળે છે, તમારા શહેરમાં 1 કિલોગ્રામ મધનો શું ભાવ છે? તો અત્યારનો જે સમય છે બરાબર, એમાં આપણે જોવા જઈએ તો અમારા શહેરમાં 1 કિલોગ્રામ મધનો ભાવ 180 થી 200 રૂપિયા સુધીનો છે. જો આપણે 1 કિલોગ્રામ મધ ખરીદવું હોય તો હલકી કક્ષાનું પણ આવે છે અને સારામાં સારી ક્વોલિટીનું પણ આવે છે, જેમાં 180 થી લઈને 200 સુધીનો ભાવ હોય છે. કેટલીકવાર આજે ખાવાની કે ખોરાકની વસ્તુ હોય છે તેમાં થોડો ઘણો ભાવ ઉપર નીચે થતો હોય છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન કે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શાના માટે થાય છે? તો હા, મારા ઘરમાં મધનો ઉપયોગ નીચે મુજબ થાય છે. કેવી રીતના? તો ભાઈ, ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે ઉપયોગી થાય છે. પૂજન વખતે પંચામૃત બનાવવા માટે, બરાબર, આપણા ઘરે કોઈ સત્યનારાયણની પૂજા કરતા હોય અથવા કોઈ બીજું હવન કરતા હોય તેમાં પંચામૃત પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે, જેમાં દહીં હોય છે, તેમાં અલગ અલગ બધા ખાંડ છે, મધ છે, બરાબર, ઘી છે, બધું નાખવામાં આવે છે, એ પંચામૃત બને છે. પછી સૌંદર્ય પ્રસાધન તરીકે જે આપણા ચહેરા પર આપણે લગાવતા હોઈએ છીએ ક્રીમ, બરાબર, તો એ ચહેરાને ચમકીલો બનાવવા, શાઇનિંગ કરાવવા માટે અથવા કે કોઈ દાગ થઈ ગયો હોય, ખીલ વગેરે થતા હોય, તો તે સૌંદર્ય જે બધા પ્રસાધનો છે એ બધા બનાવવામાં પણ મધનો ઉપયોગ થાય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરવાથી ચરબી ઘટાડવા માટે પણ મધનો ઉપયોગ થાય છે. આમ વિવિધ રીતે મધનો ઘણો ઉપયોગ થાય છે. આગળ આપણને પૂછ્યું છે, સોરી, કહે છે કે દરેક મધપૂડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. પૂડામાં મોટાભાગની માખીઓ મધ માખીઓ હોય છે, જે આ માખીઓ આખો દિવસ તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ મધપૂડા માટે મહત્ત્વની છે. કામદાર માખીઓ વગર મધપૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી. મધપૂડામાંથી બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે અહીં આપણને કે મધમાખીઓ મધપૂડામાં મધ કેવી રીતના ભેગું કરે છે એની આખી બાબત અહીં આપણને સમજાવી છે. કે જે મધમાખી હોય છે મધપૂડામાં, એમાં એક મોટામાં મોટી રાણી હોય છે જે ઈંડા મૂકવાનું કામ કરે છે, બરાબર. મધમાખી મધપૂડામાં પોતાનું મધ બનાવે છે. દરેક મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે જે ઈંડા મૂકે છે. મધપૂડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. આ મધમાખીઓ આખો દિવસ કામ કરે છે. કામદાર માખીઓ વગર મધપૂડામાં રસ કે મધપૂડો બનાવવું શક્ય નથી, બરાબર. અને આ બધી માખીઓ શું કરે છે, ખાવા વગર જ બધું કામ કરીએ રાખે છે. એટલે કે જે રીતના આપણા જે રાજાઓનું શાસન હતું અને તેમાં જેવી રીતના રાજા હોય છે એ રાજગાદી પર બેસે છે અને પોતાના મંત્રીઓ સાથે અને પોતાના સિપાહીઓ સાથે પોતાનું કામ કરાવે છે, એવી જ રીતના અહીંયા પણ જે રાણી મધમાખી હોય છે એ શું કરે છે, ઈંડા મૂકે છે. અને બીજી બધી માખીઓ હોય છે કામદાર માખીઓ, એ શું કરે છે, ફૂલોમાંથી રસ લેવાનું કામ કરે છે અને મધપૂડામાં મધ બનાવવાનું કામ કરે છે. એમના વગર મધ બનાવવું અને ફૂલોમાંથી રસ ચૂસવું એ કામ શક્ય નથી. એટલે કામદાર માખીઓ તો જોઈએ જ, બરાબર. હવે આપણે આગળ જોઈએ. બાજુમાં આપણને ચિત્ર આપ્યું છે મધપૂડાનું કે કેવી એની રચના હોય છે. તો આ મુજબનું મધપૂડાની રચના હોય છે. આગળ જોઈએ આપણે કે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ
જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો આપણે આ પ્રશ્ન આગળ પણ કેટલી વાર જોઈ ગયા છીએ, છતાં પણ આપણે જોઈએ કે મધમાખીઓ સિવાય કીડીઓ, ભમરી, મંકોડા અને ઉધઈ વગેરે જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. આપણે ગયા પાઠમાં પ્રાણીઓ વિશે જોઈ ગયા કે કયા કયા પ્રાણીઓ જૂથમાં રહે છે, બરાબર, એમાં કીડીની વાત તો આવેલી જ. અને અહીંયા આપણે જંતુ પૂછ્યા છે કે કયા જંતુઓ એવા છે કે જેમને જૂથમાં રહેવું પસંદ છે. તો તેમાં આપણે કહી શકીએ કે કીડીઓ, ભમરી, મંકોડા અને ઉધઈ વગેરે જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરતા હોય છે, બરાબર ને? હવે આગળ જોઈએ, આપણને જે રીતના મધમાખીઓ પોતાના કાર્યનું સંચાલન કરે છે, એવી રીતના કીડીઓ કેવી રીતના પોતાનું કાર્યનું સંચાલન કરે છે તે જોઈએ. હવે કીડીઓની કામગીરી કહી છે કે કીડીઓ મધમાખીઓની જેમ જ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઉધઈ અને ભમરી પણ આ જ રીતે કામ કરે છે. જો જે રીતના મધમાખીઓ કામ કરતી હોય છે, બરાબર, કે એક રાણી મધમાખી ઈંડા મૂકે ને બીજા કામ કરે, એવી જ રીતના જે કીડીઓ છે એમાં પણ આ જ પ્રક્રિયા છે કે જે મોટી રાણી હોય કીડીઓની એ શું કરે છે, ઈંડા મૂકે છે, અને બીજું એક જૂથ હોય છે કીડીઓનું એ દરની બહાર શું કરે છે, દરની રક્ષા કરે છે, એની દેખભાળ કરે છે, અને બાકીનું જે કીડીઓનું જૂથ છે એ શું કરે છે, ખોરાક શોધવા જાય છે, અને શોધીને પછી શું કરે છે, એને દર સુધી પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે, આ જે કીડીઓનો કામદાર વર્ગ છે એ કાર્ય કરતું હોય છે, બરાબર ને? ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમે જોયું કે કીડીઓ ક્યાં રહે છે? તો હા, મેં જોયું છે કે કીડીઓ મેદાનમાં, વૃક્ષોના થડમાં, ઘરમાં જે ભીતોના પોલાણ હોય છે તેમાં વગેરેમાં દર બનાવીને રહે છે. પછી આગળનો પ્રશ્ન છે કે ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો આપણને ખબર છે કે જે મીઠી વસ્તુઓ હોય, બરાબર, કે જેમ કે ખાંડ, ગોળ, અનાજના દાણા પણ, પછી તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુ વગેરે ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે. મીઠી વસ્તુ હોય ત્યાં તો તરત જ કીડીઓ ભેગી થઈ જાય, એટલે આપણે સાફસફાઈ રાખવી પડે આજુબાજુ, કે ક્યાંક આપણે કંઈક મીઠી વસ્તુ ખાધી હોય, ચોકલેટ ખાધી હોય, અથવા ખાંડ વેરાઈ હોય, ગોળ વેરાયો હોય, તો તરત જ થોડા સમયમાં 12 મિનિટમાં તો ત્યાં કીડીઓ બધી પહોંચી જાય છે, બરાબર ને? એટલે આપણે શું કરવું પડે છે, જ્યાં પણ મીઠી વસ્તુ પડી હોય તરત જ સાફ કરવું પડે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કીડીઓની હાર જુઓ, તેનો રંગ કયો છે? તો એમાં આપણે કહી શકીએ કે ભાઈ કીડીઓની હાર જોતા તે કાળા અને ઘેરા ભૂરા રંગની હોય છે. કેટલીક કીડીઓ લાલ રંગની પણ જોવા મળે છે. આગળનો પ્રશ્ન છે, તમને ક્યારે કીડી કરડી છે? કેવી કીડી હતી, કાળી કે લાલ, મોટી કે નાની? તો હા, બધાને જ ક્યારેક ને ક્યારેક કીડીઓ તો કરડતી જ હોય છે, પણ તમને કહી દઉં કે કીડી જે આપણને કરડે છે તેમાં જે લાલ રંગની કીડી હોય છે એ આપણને કરડતી હોય છે, બરાબર, અને એ જ લાલ રંગમાં મોટી કીડી હોય છે, બરાબર, તે પણ આપણને કરડતી હોય છે, પરંતુ કાળા રંગની જે કીડી હોય છે એ મોટે ભાગે કરડતી નથી, એટલે કે કરડતી જ નથી એ. એટલે બધાને પોતપોતાનો અનુભવ હોય છે. મને એકવાર ઝાડના થડની બાજુમાં હું બેઠી હતી ત્યારે મને કીડી કરડી હતી, તે મોટી અને કાળા રંગની હતી, બરાબર. આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રશ્ન તો નથી પૂછ્યો પણ આપણને પ્રવૃત્તિ આપી છે કે જ્યારે તમે મગફળી ખાઓ છો તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો, તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો, તેમનો રંગ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મગફળી ખાઈએ છીએ, બરાબર, સિંગ જેને કહેવાય છે, જેને આપણે શેકીએ છીએ, એના જે ફોતરા હોય છે, ઉપરના છોલટા હોય છે ફોતરા, એ શું કરવાના છે ને, વ્યવસ્થિત તોડીને મૂકવાના છે અને પછી એનો ઉપયોગ કરીને અલગ અલગ જીવજંતુ બનાવવાનું છે. તમને ખ્યાલ હોય તો આપણે આગળના પાઠમાં હાથની છાપ વડે, અંગૂઠાની છાપ વડે, બરાબર, તેમાં આપણે અંગૂઠાની છાપ પાડી દઈએ છીએ, પછી આપણે તેમાં મોર બનાવ્યો, આપણે પોપટ બનાવ્યો, પછી આપણે એમાંથી મધમાખી છે, કીડી છે વગેરે આપણે બનાવી ચૂક્યા છીએ. એવી જ રીતના આપણે અંગૂઠાની છાપ નથી પાડવાની, પણ એના બદલે આપણે શું મૂકવાનું છે, આ જે સિંગ છે, સિંગના ફોતરા છે, એને મૂકીને એને આપણે શું કરવાનું છે, કલર કરવાનો છે, અને
એને ચીપકાવીને એની આજુબાજુ આંખ છે, એના પગ છે, એની પૂંછડી છે વગેરે આપણે દોરવાનું છે. આશા રાખું છું કે તમે આ કાર્ય કરશો અને જે પણ કરશે તે એને ફોટો પાડીને મને મોકલજો. હું એનું નોટ, મારી નોટમાં હું એમનું નામ લખીને રાખીશ, બરાબર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બીજું એક ચિત્ર બતાવું છું. જુઓ, કીડીઓ પોતાનું કેવી રીતના કાર્ય કરે છે. તો આવી રીતના એ હારબંધ કાર્ય કરતી હોય છે, બરાબર? મોટે ભાગે જેમ એ લોકો લાઇનમાં કામ કરતા હોય છે, એક પછી એક લાઇનમાં જતા હોય છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, જો આટલું નાનું જંતુ લાઇનમાં જવાનું એનું મહત્ત્વ સમજતું હોય, બરાબર, શિસ્ત સમજતું હોય, તો આપણે પણ આ બાબત શીખવી જોઈએ એમની પાસેથી. ને આપણે પણ જે લાઇનમાં રહીને કાર્ય કરવાનું હોય ત્યાં આપણે એ લાઇન તોડવી ન જોઈએ અને શિસ્ત જાળવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ તમને અહીં આપણો 5મો પાઠ પતે છે. અનિતા અને મધમાખીઓ, આ પાઠ તમને ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખું છું.